વિશ્વ વિખ્યાત દ્વારકાધીશ જગત મંદિર ખાતે બારેમાસ ભક્તોનો જમાવડો જોવા મળતો હોય છે. આ વર્ષે દિવાળીના પર્વ દરમિયાન અંદાજે 13 લાખથી વધુ લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકાધીશના દર્શનાર્થે ફક્ત દેશ જ નહીં વિદેશમાંથી પણ લોકો આવતા હોય છે. દેશના અનેક રાજ્યમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો દિવાળી વેકેશન પર દ્વારકાની મુલાકાત લીધી, જેમાં 13 લાખથી વધુ લોકોએ સરળતાથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શક્યા. તે માટે તંત્રએ ખૂબ જ ઉમદા કાર્ય કર્યું. ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ હતી. દ્વારકા આવતા ભક્તોને તંત્ર તરફથી ટૂંક સમયમાં એસી બસની સુવિધા મળશે. રેલવે સ્ટેશનથી દ્વારકાધીશ મંદિર સુધી એસી બસની વ્યવસ્થા કરવામાં આવશે. જે હમણાં દિવાળીના પર્વ પૂરા થયા, તેમાં જો દિવાળીના દિવસોની અને લાભપાંચમ સુધીની વાત કરીએ તો લગભગ 13 લાખથી વધારે યાત્રાળુઓએ દર્શન કર્યા છે. એક દિવસે, બેસતા વર્ષના દિવસે, ભાઈબીજના દિવસે લગભગ 1,25,000 કરતાં વધારે યાત્રાળુઓએ દર્શન કર્યા છે. લોકો ગોમતી જે રિવર છે, ગોમતી ઘાટ ખાતે ભાઈબીજનું સ્નાન પણ અહીંના લોકો તેમજ યાત્રાળુઓ કરે છે. અમદાવાદથી આરટીઓ કચેરી પર સવારથી કતારો લાગી. આરટીઓ કચેરીના બીજા માળ સુધી લોકોની કતારો જોવા મળી. ડિટેન વાહનો છોડાવવા અરજદારો કતારમાં ઉભા રહ્યા. પોલીસે મોડી રાત સુધી જ કોમ્બિંગ કર્યું હતું. આરટીઓ કચેરી ખુલે તે પહેલા જ લોકોએ કતારો લગાવી. આરટીઓ અધિકારી કહી રહ્યા છે કે આરટીઓમાં 3 ગણો મેન પાવર વધારવામાં આવ્યો. ડોક્યુમેન્ટ ચકાસવામાં સમય લાગે છે. 200 થી 250 લોકોને ટોકન આપવામાં આવે છે. પોલીસે નાઇટમાં જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેને લઈ અત્યારે જે વાહનો ડિટેન થયા છે તે વાહનોના છોડાવવા માટે અત્યારે વાહન ચાલકો છે અમદાવાદ આરટીઓ કચેરી છે તે પહોંચ્યા છે. અમદાવાદ આરટીઓ કચેરીએ ખૂબ જ લાંબી કતારો છે તે લાગી છે. કચેરી ખુલે તે પહેલાંની જ કતારો છે તે લાગી ગઈ હતી, કારણ કે વાહન વહેલા તે પહેલાંને ધોરણે મળી જાય, કારણ કે એક દિવસમાં 250 થી 200 લોકોને ટોકન આપવામાં આવે છે. તેને લઈને જ અત્યારે વ્યવસ્થા કરવા માટે આરટીઓ છે જે પટેલ તે પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે કે અરજદારોને સમયસર પોતાનું વાહન છે તે મળી જાય. અત્યારે આપ જોઈ શકો છો કે લાંબી કતાર એવી છે કે બીજા માળથી નીચે સુધી લાંબી કતારો છે તે વહેલી સવારથી જ અરજદારોની લાગી ગઈ છે, કારણ કે પોતાનું વાહન છે તે છોડા માટે અહીં આવ્યા છે. જે રીતે વાહન ડિટેન કરવામાં આવ્યા હતા એટલે કે પોલીસે સ્થળ પર મેમો નથી આપ્યો, પરંતુ જે આરટીઓ છે તે આરટીઓના નિયમ પ્રમાણે વાહનોનું જે દસ્તાવેજ હતા કે નહીં તે ચેક કરી અને આરટીઓ કચેરીમાં જ જે મેમો ભરવાનો હોય છે અને તેના કારણે જ આ કતારો છે તે લાગી છે. આપ કેટલા વાગ્યા આવ્યા છો? 7:15. શું નિયમ ભંગ કર્યો હતો? ખાલી પીયુસી નથી અને ખાલી સાઈડમાં ઊભા હતા, ફોરવી લઈને બેરેજ પછી આવતા હતા, ઘરે જ જતા હતા. ખાલી પીયુસી નથી તો ગાડી જમા ડિટેન કરી નાખી. અમે કીધું સર મેમો અહીંયા ફાડી દો, પણ ના માન્યા. ખાલી ઊભા હતા સાઈડમાં, એમ જ ગતા કે ડ્રિંક એવું કંઈ જ નહીં. આપ ક્યાંથી આવ્યા છો? ખાનપુર. શું નિયમ ભંગ કર્યો? લાયસન્સ નથી. લાયસન્સ વગરની ગાડી ચલાવી ગુનો છે? હા, ગુનો છે. તો લાયસન્સ છે જ નહીં કે ઘરે ભૂલી ગયા? એપ્લાય કર્યો છે. એપ્લાય કર્યો છે તો એની તમારી પાસે સ્લીપ હશે? હા, સ્લીપ હતી પણ ઘરે હતી તો એ ના પાડી હતી, એના હાથમાં આવી જોઈએ. આપ ક્યાંથી આવ્યા છો? બાઇક છે. બાઇક બાઇક હતી? લાયસન્સ નથી. લાયસન્સ નથી? હા. લાયસન્સ વગર કેમ આવ્યા છે? લાયસન્સ ઘર હતા, લાયસન્સ છે પણ ઘર પર છોડી દીધા. અત્યારે લઈ આવ્યા છો? હા, છે ને. આપ ક્યાંથી આવ્યા છો? મેઘાડી નગર થી. શું ગુનો કર્યો હતો? ટ્રિપલ સવારી હતી, મારા ફ્રેન્ડ ચલાવતા હતા એટલે. ટ્રિપલ સવારી તો ગુનો છે? હા, એ ગુનો છે, મને ખબર. બાકીના ડોક્યુમેન્ટ્સ બધા બધા છે મારા પાસે. ક્યાંથી આવી રહ્યા હતા? મેઘાડી નગર. અમે આવી રહ્યા હતા દેવી ટોકે સિનેમા, દેવી સિનેમા થી. તો આપ મેમો બતાવો, આપ ક્યાં શું ગુનો કર્યો હતો? મેમો આપવામાં આવ્યો છે? નંબર પ્લેટ નથી. નંબર પ્લેટ શા માટે? નંબર પ્લેટ નોતી તૂટી ગઈ હતી કે બનાવી હતી? તૂટી ગઈ હતી. તૂટી ગઈ બંને સાઈડ? બંને હા, આગળ હતી પાછળ નથી. તો પણ લાયસન્સ હતું, તો પણ લાયસન્સ નું લખ્યું છે અંદર. ગાડી આખી કોરી હોવા છતાં વીમો એનો ટોટલી વસ્તુ હોવા છતાં ગાડીનો 207 ને 330 નાખી. તમારી પાસે જમા કરી લીધી ગાડી, તો સ્થળ ઉપર આ તમારી પાસે ડોક્યુમેન્ટ હતા કે ઘરે પડ્યા હતા? જોડે જ હતા ડોક્યુમેન્ટ, તો પણ ગાડી જમા કરી, લુખી ટાણી બધી. કેટલા વાગ્યા તમે અહીંયા લાઈન માં ઊભા છો? અહીંયા સવાર 7 વાગ્યા. તો
સવારે 7 વાગ્યાના છે. અરજદારનું કેવું છે, વાહન પોતાનું છે, ટુ વ્હીલર હતું, તેઓની પાસે તમામ ડોક્યુમેન્ટ્સ હતા, તેમ છતાં તેમને વાહન છે તે જપ્ત કરી લેવામાં આવ્યું. કહેવામાં આવ્યું છે કે તેઓ એ મેમો છે તે આરટીઓ કચેરીમાં ભરવાનો રહેશે અને ત્યારબાદ છે તે પોલીસ સ્ટેશનમાંથી વાહન છોડાવવાનું રહેશે. અત્યારે એટલે આપ જોઈ શકો છો કે આ અમદાવાદ આરટીઓ કચેરીએ છે ખૂબ જ લાંબી કતારો લાગી છે, પરંતુ અમદાવાદ આરટીઓ પાસે પણ મેન પાવર એટલો છે કે 200 લોકો જે છે તેઓને ટોકન આપવામાં આવે છે અને તેઓનો મેમો લઈ અને તેમને વાહન છોડાવવા માટે સ્લીપ આપવામાં આવે છે કે પોલીસ સ્ટેશનમાં જઈ અને તેઓ વાહન છોડાવી શકે છે. કેમેરામેન અમિત શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પાટણ જિલ્લામાં બાળ તસ્કરી મામલામાં એસઓજી પોલીસનો તપાસનો ધમધમાટ. એસઓજી પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી આરોપી સુરેશ ઠાકોરનો જેલમાંથી જાપ્તો મેળવીને ફરી તેની અટકાયત કરી. મહત્વનું છે કે આરોપી સુરેશ ઠાકોર સામે બાળ તસ્કરી બાબતે બી ડિવિઝન પોલીસ મથકમાં 2 ફરિયાદ નોંધાઈ છે. બોગસ હોસ્પિટલ, બોગસ તબીબ અને બાળક વેચીને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન, ગેલાણી, કુવા અને વાવ ફળિયા સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં દેખાયા પક્ષીઓ. શહેરના ગેલાણી તળાવ નજીક વૃક્ષો પર વિદેશી પક્ષીઓએ તૈયાર કર્યા માળા. ફેબ્રુઆરી સુધી અહીં રહેશે યાયાવર પક્ષીઓ. શિયાળામાં શાકભાજી મોંઘા થતા ગૃહિણીઓ પરેશાન. બજારમાં ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે શાકભાજી. ટમેટા, વાલ, વટાણા, ગાજરના ભાવ આસમાને. ગામડાઓમાંથી લીલા શાકભાજીની આવક ઘટી. રાજકોટમાં શાકભાજીના ભાવમાં વધારો છતાં ખેડૂતોને નથી મળી રહ્યા સારા ભાવ. બજારમાં 15-20 રૂપિયા કિલો વેચાતી દૂધીના ખેડૂતોને મળી રહ્યા છે માત્ર 2-3 રૂપિયા. રીંગણા જથ્થાબદ્ધ બજારમાં 8-10 રૂપિયા કિલો વેચાય છે, જ્યારે છૂટક બજારમાં 30-40 રૂપિયા કિલોનો ભાવ. શિયાળાની શરૂઆત સાથે જ સૂકા લસણના ભાવે ગૃહિણીઓને રડાવ્યા. અમદાવાદના ધમધમતા માધુપુરા માર્કેટમાં ભાવ વધારાને જોવા મળ્યો સન્નાટો. ભાવ વધારાથી ગ્રાહકો ઘટ્યા. કિલો લસણના 500 રૂપિયા બોલાતા ગ્રાહકોની અછત. હોલસેલ બજારમાં લસણનો ભાવ પ્રતિ કિલો 300-500 રૂપિયા બોલાયો. શિયાળો અને લગ્નગાળાની સિઝનમાં લસણનો ભાવ હજુ વધવાનું જથ્થાબંધ વેપારીઓનું અનુમાન. જૂન મહિનાથી થયેલો ભાવ વધારો રહેતા લસણની ખરીદી ઓછી થઈ. ટેકાના ભાવ કરતા ઓછા ભાવમાં મગફળી વેચવા સાબરકાંઠાના ખેડૂતો મજબૂર. ટેકાના ભાવે થતી ખરીદીનું પેમેન્ટ 20-25 દિવસમાં મળતું હોવાથી ખેડૂતોને થાય છે હાલાકી. ટેકાનો ભાવ 1356 છતાં હિંમતનગર યાર્ડમાં 900-1200ના ભાવે મગફળી વેચવા ખેડૂતો મજબૂર. રવિ સિઝનને લઈને ખેડૂતો માટે સારા સમાચાર. રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે મળી રહેશે પૂરતું પાણી. ભાદર ડેમમાંથી ભાદર કેનાલમાં સિંચાઈ માટે 50 ક્યુસેક પાણી છોડાયું. 3 તાલુકાની 8000 હેક્ટર જમીનને મળશે પિયત માટે પાણી. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં હિમવર્ષા. ડોડામાં પર્યટકોએ સ્નોફોલની મજા માણી. બરફવર્ષા વચ્ચે ઝૂમતા પ્રવાસીઓનો વિડીયો વાયરલ. ચારે તરફ છવાયેલી બરફની ચાદર વચ્ચે આનંદ માણતા દેખાયા પ્રવાસીઓ. કેલિફોર્નિયામાં ભારે વરસાદ અને હિમવર્ષા યથાવત. પેસિફિક મહાસાગરમાં સર્જાયેલા વાવાઝોડાની અસર. અનેક શહેરોમાં પૂરનું સંકટ સર્જાયું. તમિલનાડુના થુથુકુડીમાં વિદેશી પક્ષીઓનું આગમન. અન્ય દેશોમાં ઠંડીના કારણે પારો ગગડતા ફ્લેમિંગો બન્યા ભારતના મહેમાન. તમિલનાડુના કોસ્ટલ એરિયામાં યાયાવર પક્ષીઓ આવતા પ્રવાસીઓમાં અનેરો આનંદ. ઠંડીની શરૂઆત સાથે જમ્મુ કાશ્મીરમાં પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષણ લઈ પર્યટકોમાં અનેરો ઉત્સાહ. ડોડામાં મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ. જમ્મુ કાશ્મીરના ભદ્રવા વિસ્તારમાં ભારે હિમવર્ષા. દૂર દૂરથી હિમવર્ષાની મજા માણવા આવી રહ્યા છે પ્રવાસીઓ. પર્વતો પર બરફની ચાદર છવાતા બાળકોની જેમ બરફમાં રમતા દેખાયા યુવાનો. જમ્મુ કાશ્મીરના સોનમર્ગના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. પર્વતોએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ. કુદરતી સફેદ કલરની ધરતી પર સ્વર્ગની અનુભૂતિ થાય તેવો માહોલ સર્જતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા. હિમાચલ પ્રદેશના મનાલીના ઉપરી વિસ્તારમાં હિમવર્ષાની શરૂઆત. ઘાટીમાં મોસમી મિજાજ બદલતા વાતાવરણ ખુશનુમા રહ્યું. રોહતાંગ, કોકસર, મઢી સહિતના વિસ્તારોમાં હિમવર્ષા. સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ. હિમાચલ પ્રદેશના મનાલીમાં હિમવર્ષા. અટલ ટનલ પર સિઝનની પ્રથમ હિમવર્ષા થતા લોકોમાં ઉત્સાહ. રોહતાંગ નજીક હિમવર્ષા થતા બરફની ચાદર છવાઈ.
હિમવર્ષા માણવા દૂર દૂરથી આવી રહ્યા છે પ્રવાસીઓ.